ओके विद्यार्थी मित्रों, तो आपने आज ना लेक्चर में आपने जो टोटल जो चैप्टर थे गया परंतु आपने पुनरावर्तन की बात करिए, तो आपने पुनरावर्तन चैप्टर एक और बे नो आपने आज थोड़ा पुनरावर्तन करवा छे। એટલે કે પુનરાવર્તન ની વાત કરીએ તો કયા કયા કી પોઈન્ટ છે, એટલે કે કયા કયા પોઈન્ટ તૈયાર કરવા એ આપણે મહત્વની બાબત છે। તો તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં આપણે જ્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યા ત્યારે આપણે કોર્સ કટઓફ થયો ન હતો, પરંતુ હવે ચેપ્ટર 1 અને 2 ની જ્યારે પુનરાવર્તન કરું છું ત્યારે આપણે શું થયેલો છે, કોર્સ 30% કટઓફ થયેલો છે। હવે 30% કટઓફ થયેલો છે એ આધારે હું પણ આપણે આજે પુનરાવર્તન કરવાનું છે। तो તમે ચેપ્ટર 1 ની વાત કરું તો ચેપ્ટર 1 માં આપણે કયા કયા કી પોઈન્ટ અથવા કયા કયા આપણે પોઈન્ટ આપણે તૈયાર કરવા, તો સૌપ્રથમ તમારે તમને ખબર છે કે કઈ આપણે સંભવ્ય સંખ્યા આપણે ચેપ્ટર છે। હવે સંભવ્ય સંખ્યા ચેપ્ટર આપણે ભણીએ તેના માટે આપણે બધા સેટ એટલે કે ઘન આપણે બધા ખબર હોવા જોઈએ, એટલે કે n બરાબર w q r બરાબર ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણે ખબર પડે n તો પ્રાકૃતિક સંખ્યા નું બરાબર n તો આપણે શું કહેવાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, એ જ રીતે આપણે w છે કે પૂર્ણ સંખ્યા છે બરાબર, એટલે જેન z છે તે પૂર્ણાંક સંખ્યા છે બરાબર, એ જ રીતે q છે તો સંભવ્ય સંખ્યા છે અને r છે એ આપણી વાસ્તવિક સંખ્યા છે। ओके આટલા ઘન તો આપણે ખબર હોવા જોઈએ। n એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે 1 થી શરૂઆત થાય એટલે અનંત સુધી, કે જે રીતે આ સંખ્યા 0 થી શરૂઆત થાય અનંત સુધી, આમાં આપણને ઋણ પણ સંખ્યા મળે 0 પણ મળે અને ધન પણ સંખ્યા આપણને મળે। સંભવ્ય સંખ્યા, સંભવ્ય સંખ્યા એટલે શું કે અંશ અને છેદ હોય બરાબર, અનંત આવું સંખ્યા ના હોય એ સંભવ્ય સંખ્યા। વાસ્તવિક સંખ્યા એટલે કે રીઅલ નંબર, રીઅલ નંબરમાં ટોટલ સંખ્યા એટલે કે બધા ઘણ આવી જાય ટોટલ સંખ્યા એટલે એને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ। તો આટલું સુધી કે આપણે માહિતી આપણે ખબર હોવી જોઈએ। હવે એ આધારે આપણે વાત કરીએ તો સંખ્યા આપણે સંભવ્ય સંખ્યા કેવી રીતે શોધી, એટલે કે તમને કોઈ પણ બે સંભવ્ય સંખ્યા આપેલી હોય એ બે સંભવ્ય સંખ્યા માંથી કેવી રીતે શોધી, તો તમે આગળ રીતે જાણો છો કે કોઈ પણ બે સંખ્યા આપી હોય એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો। ફોર એક્ઝામ્પલ કેવું માં લઉં કે આપણે 3 અને 4 વચ્ચે મારી સંભવ્ય સંખ્યા શોધવી છે, તો આ બંનેનો શું કરે સરવાળો કરીશ એટલે કે 3 + 4 / 2 એટલે 7/2 મને એક સંભવ્ય સંખ્યા મળે, પણ મારે તો એવી 3 સંભવ્ય સંખ્યા શોધવી છે, તો હું શું કરીશ કે 3 ને ફરીથી 7 તૃતીયાંશ સાથે સરવાળો કરીશ, 3 ને 7 તૃતીયાંશ સાથે હું સરવાળો કરીશ અને ભાગ્યા 2 કરીશ। ઓકે તો તમે જુઓ કે આપણે આ પ્રમાણે 2 એક લસા લઈએ એટલે 2 3 6 6 + 7 આ બે નીચે આ જાય 2 × 4 બરાબર, એટલે 6 + 4 એટલે 13/4। તો આ જ પ્રમાણે આપણે જેટલી સંભવ્ય સંખ્યા શોધી હોય તે શોધી શકાય, બીજી રીતે તમે પણ શોધી શકતા હતા અંશ અને છેદ સરખા કરી દેવાના એ પ્રમાણે પણ શોધી શકાય। તો આપણે એક પોઈન્ટ આ છે, ચલો આગળ જઈએ। તો આગળ આપણને કોઈ પણ વિધાન આપેલા કે ભાઈ આ સંખ્યા છે ધારો કે 0 એ પૂર્ણ સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય, માઇનસ એ પૂર્ણાંક સંખ્યા છે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, એવા તમને વિધાન આપેલા એટલે કે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા હોય અથવા પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા હોય એવા તમને વિધાન આપેલા હોય, તો એ વિધાન ખાસ તૈયાર એ ક્યારે આવશે કે જ્યારે આપણે આ ગુણ આપણને કમ્પ્લીટ તૈયાર થશે ત્યારે આપણને આવશે। આના આપણે થોડા વિકલ્પો આપણે જોઈએ છે આગળ। ઓકે તો આપણે આના આધારે આગળ વિકલ્પ લઈ, હવે તમે તમારા પાસે અભ્યાસક્રમના આધારે કટઓફ થયેલો છે એના આધારે તમારે પાઠ્યપુસ્તકમાં જે આપણે કેન્સલ થયેલા છે એને આપણે પેન્સિલ વડે ચોકડી કરીને જે બાકીનો અભ્યાસક્રમ છે એનો આપણે તૈયાર કરવાનો છે, તો આપણે એવા વિકલ્પ છે તો આપણે વિકલ્પ વડે આપણે થોડું માહિતી મેળવીએ, ચલો બરોબર। ચલો આપણે હવે એ રીતે માહિતી મેળવીએ, તો આપણે આ ચેપ્ટર 1 ની વાત થાય ચેપ્ટર 2 પછી। ઓકે એકદમ ધ્યાન રાખીને વાત આપણે લેક્ચર જોજો જેથી કરીને વધારે ખબર પડે। ઓકે તો ચેપ્ટર 1 માં આપણે વિકલ્પ આ પ્રમાણે આપેલો છે કે 0.3
चलो एकदम सिंपल वस्तु है, 0.3 ने આ ચાર માંથી વિકલ્પ કયા પ્રમાણે લખી લેવાય. હવે 0.3 નો અર્થ શું થાય કે 3 બાર આપેલો છે, એટલે 3 બાર એટલે 3 વારંવાર રિપીટ થાય. હવે 3 વારંવાર રિપીટ થતો હોય તો તમે જોઈ શકો આ તો 3 × 10 એટલે 0.3 આવે. સંખ્યા દશું થઈયા છે, શું દે શાંત થઈ જાય છે, આપણે શાંત અને અશાંત બની ગયા છે. શાંત એટલે કે જેની શેષ આપણે 0 મળે એ આપણે શાંત કહેવાય, અશાંત એટલે જેની 0 નથી મળતી એવી અશાંત કહેવાય. चलो अपने आ संख्या एक आपेली है के 5 ની ઉપર -2 અને એની ઘાત પણ 3 આ પ્રમાણે આવે. તો તમને પહેલા શું કહેવું જોઈએ કે તમને આગળ ધોરણ 7માં અથવા 8માં તમે ઘાત અને ઘાતાંકના નિયમ ભણી ગયા કે જ્યારે કોઈ પણ ની ઘાત નો ઘાતાંક હોય તે બે ઘાતાંકોનો શું થાય ગુણાકાર થાય, એટલે કે 5 અને -2 નો 3 નો ગુણાકાર શું થાય ગુણાકાર થાય -2 × 3 અને 5 થી કેટલી થાય -6 ઘાત. બરોબર, ખાસ કહો તમને આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘાત અને ઘાતાંકના નિયમો તમને ખ્યાલ હોય તો. ચલો આગળ વિકલ્પ જોઈએ બીજો. વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 બરોબર, વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 એ આપણો ખાલી જગ્યા સંખ્યા છે, એટલે કે ખાલી જગ્યા સંખ્યા છે કે સંભે છે અસંભે છે. ચલો આપણને એક વિકલ્પ આપે છે આ પ્રમાણે કે -11/4 ની દશાંશ અવયવ ખાલી જગ્યા છે, તો તમને આ જે વિકલ્પ આવે અનંત આવૃત શાંત અનંત અનાવૃત અને અનિશ્ચિત. તો પહેલા તો હું તમને શબ્દથી પરિચિત કરાવી દઉં, અનંત આવૃત એટલે શું, શાંત એટલે શું, અનંત અનાવૃત શું અને અનિશ્ચિત એટલે શું. ચલો અનંત આવૃત અને અનંત અનાવૃત આ બે શબ્દોમાં બહુ ફરક છે. પહેલા તો કહી દઉં અનંત આવૃત એટલે એવી સંખ્યા કે પોઈન્ટ પછી સંખ્યા તમને ચાલતી રહે. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ કે પોઈન્ટ જી પોઈન્ટ આપણને આ પ્રમાણે આપેલ 0.32 તો શું કહેવાય 0.3333 આ કે સંખ્યા ચાલતી જ રહે, માટે આપણે શું કહી શકાય કે આ સંખ્યા છે અનંત આવૃત.
પણ અનંત અનામત એટલે આવી સંખ્યા કે જે તમને નિશ્ચિત નથી આ રીતે પ્રમાણ છે 20 10 100 આ રીતે બરોબર આ જે સંખ્યાઓ એને અનંત અનામત સંખ્યા નો લાવ કે સંખ્યા તમને શું હશે અનંત છે પણ કેવી છે આવૃત છે ને અનામત છે બરોબર એટલે આ તમને ડિફરન્ટ ખબર હોવી જોઈએ સાત એટલે તમને ખબર છે કે જેને તમે ભાગાકાર કરો છો ત્યારે તમને શેષ કેવી મળે છે શૂન્ય મળે છે અને અનિશ્ચિત સંખ્યા તમને કહી શકાય નહીં અનિશ્ચિત છે ચલો તો આપણે -11/4 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે હવે તમે ગેસ કરી શકો કેવી સંખ્યા હશે કે અનંત આવૃત હશે કેવી હશે અનંત આવૃત 11/4 કરો તો તમને સંખ્યા કેવી મળશે આ પ્રમાણે 11/4 કરો આપણે તો 4 2 8 3 વધ્યા 30 4 પોઈન્ટ મૂકશો 4 7 28 2 વધ્યા 20 4 50 તો સોરી આપણે સંખ્યા કેવી મળી 7 મળી કેવી મળી 7 કેવી મળી 7 અનંત અનાવૃત ની હોય કેમ કે 2.75 આવે પછી આપણે શેષ કેવી મળે છે 0 મળે છે માટે આપણે સંખ્યા કેવી હશે 7 હશે અનંત અનાવૃત અનંત આવૃત નહીં હોય કારણ કે આપણે સંખ્યા શેષ આગળ જતી એટલે કે સંખ્યા આગળ પોઈન્ટ પછી જતી નથી 2.75 જવાબ આવ્યો માટે આપણે સંખ્યા કેવી હશે 7 હશે ઓકે ચલો આપણે આગળ જઈએ આપણે
મોટા ભાગે કેન્સલ થયા છે 625 થી 3 ચતુર્થાંશ ઘાત અને બીજી 64 થી 5 ચતુર્થાંશ ઘાત તો ચલો આપણે સિમ્પલ એટલું યાદ રાખો કે તમને એક ઘાત એ રીતે ફેરવો કે તમને એક ઘાત અને ઘાતકમાં ગમે તે રીતે સોલ્યુશન એક સાદું પાપો તો સ્કૂડી જાય તો 625 ની ઘાત તમે જાણો છો 5 થી 4 ઘાત કરો અને 625 થાય 5 ગુણ્યા 5 એટલે 25 25 ગુણ્યા 5 કરો 125 અને 125 ગુણ્યા 5 કરો એટલે 625 થાય એટલે 5 થી 4 ઘાત આપણે કેટલી મળે 625 મળે અને એના ઉપર ઓલરેડી ઘાત છે 3 ચતુર્થાંશ ઓકે તો તમે જુઓ કે ઘાત અને ઘાતાંકનો ગુણાકાર થાય સોરી ઘાત ઉપર ઘાત સાથે ગુણાકાર 4 4 ઉડી ગયા 5 થી કેટલી ઘાત આવી 3 એટલે જવાબ મળે 125 ચલો લાસ્ટ આપણે વાત કરીએ 64 થી 5 છ ઉપર 5 ની 6 ઘાત 6 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
શિક્ષકમાં અથવા તમારે જો પ્રેક્ટિસ વર્ગ હોય તો ફરીથી આપણે દિવાળી જેવા વેકેશનમાં અથવા વેકેશન ટાઈમ આપણે શું કરવાનું બધાને બધા પુનરાવર્તન કરવાનું. હવે આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ. ચેપ્ટર 2 છે આપણું બહુપદી. હવે બહુપદીની વાત કરીએ તો બહુપદી એટલે શું કે એક પદ કરતા વધારે પદ ધરાવે એને આપણે બહુપદી કહેવાય. એક પદી તો આપણે સિમ્પલ પહેલાથી વાત કરી પદના આધારે તો પદના આધારે હું પહેલા તમને પ્રાથમિક માહિતી કહી દઉં. પ્રાથમિક માહિતી આપણે આટલી યાદ તો રાખવાનું એક પદી દ્વિપદી અને ત્રિપદી. ઓકે આટલું આટલું આપણે એક પદી દ્વિપદી અને ત્રિપદી. હવે એક પદી એટલે શું એક પદ ધરાવે દ્વિપદી એટલે બે પદ ત્રિપદી એટલે ત્રણ પદ એટલે આ એક પદી કહેવાય. દ્વિપદી એટલે x વત્તા 2 ત્રિપદી એટલે x 2y વત્તા 1 બરોબર આને આપણે ત્રિપદી કહેવાય. ચાલ જુદા જુદા આવીએ પણ આ કેટલા લખી શકાય ધારો કે આપણે તમને આપી છે એક નવો પ્રશ્ન તમારે વિકલ્પમાં પૂછી શકે કે તમને આવું આપી છે x વત્તા 3x વત્તા 2 તા કઈ પદી કહેવાય તો તમે અહીં x વત્તા 3x કેટલા થાય 4x વત્તા 2 થાય માટે ઓલરેડી આ દ્વિપદી જ છે બરોબર. એટલે હું કહું તમને શું કરે ગુંચવણ માટે કન્ફ્યુઝન માટે આ પ્રશ્ન પૂછી શકે એટલે x વત્તા 3 એક પણ શું કહેવાય દ્વિપદી જ કહેવાય પણ ચલ અલગ અલગ હોય તો એને ત્રિપદી કહેવાય. ચલો હવે તમને બીજો આપણે ઘાતના આધારે. હવે ઘાતના આધારે એટલે કે તમને ઘાતના આધારે બહુપદીના પ્રકાર બરોબર સુરેખ બહુપદી દ્વિઘાત અને ત્રિઘાત. હવે સુરેખ બહુપદી એટલે શું કે જે આપણે જે બહુપદી છે બહુપદીમાં x ની ઘાત 1 હોય બરોબર એટલે સુરેખ બહુપદી. ફોર એક્ઝામ્પલ આપણે આ સુરેખ બહુપદી કહેવાય. આપણે ત્રિઘાત છે તો x ની ઘાત કેટલી હોય 2 હોય એને આપણે શું કહીએ છીએ કે દ્વિઘાત બહુપદી એટલે કે x સ્ક્વેર વત્તા 3x વત્તા 2. હવે બીજું વસ્તુ તમને ઘાતાંક પૂછવામાં આવે છે મુખ્ય કે આ બહુપદીનો ઘાતાંક કેટલો તો આપણે જે બહુપદી આપી છે બહુપદીમાં જે મહત્તમ ઘાતાંક છે એ આપણો ઘાતાંક હોય એટલે ફોર એક્ઝામ્પલ કે મોટા મોટી આપણે સંખ્યા આપી હોય એ આપણો ઘાતાંક હોય. ત્રિઘાત બહુપદી એટલે 3x નો ઘન વત્તા 2x સ્ક્વેર વત્તા 2 બરોબર. આ રીતે પણ આપણે બહુપદીના આપણું ઉદાહરણ આપીશું તો આટલું તો ખાસ તમને કહ્યું. ચલો આગળ જઈએ આપણે. બરોબર તેના આધારે આપણે હું તમને આ પુનરાવર્તન થઈ ગયું.
चलो अगर बात करिए आपने कि बहुपदी मूल्य कितना शुद्ध, बहुपदी मूल्य कितना शुद्ध, और बहुपदी मूल्य कितना शुद्ध लेके तुमने फॉर एग्जांपल बहुपदी आपी है px बराबर x नो वर्ग माइनस 2x बत्ता 1 आगे तुमने बहुपदी आप बहुपदी के इसे देखा अन मूल्य शुद्ध, मूल्य शुद्ध ले तुमने कहवा मा भी x बराबर 1 आगे मूल्य के x बराबर 1 आ तो तुमने जो जगह 1 दिखाई छे जो जो तुमने x दिखाई छे आपने 1 मुकवा तो x नो वर्ग ले 1 नो वर्ग माइनस 2 ने 1 प्लस 1 1 नो वर्ग तो जाय 1 माइनस 2 प्लस 1 હવે 1 बचता है कितना जाय 2 माइनस 2 એટલે કેટલા આવે 0 હવે મેં તમને આગળ પણ કીધું છે કે જે બહુપદી કિંમત મૂકીએ ને એ કિંમત 0 આવે ને તો 1 એ શું કહેવાય બહુપદી શું કહેવાય શૂન્ય કહેવાય બરાબર એટલે બહુપદી ના શૂન્ય એ પણ આપણને ખબર હોવી જોઈએ તો આટલું આપણે ખાસ ખ્યાલ આવી ગયો ચલો આપણે બીજો આપણે આગળ વાત કરીએ કે બહુપદી ના બહુપદી ના ભાગાકાર ની વાત કરીએ કે તમને કોઈ બહુપદી સિમ્પલ વસ્તુ છે કે બહુપદી ના ભાગાકાર કરતા પહેલા આપણે શું ખબર હોવી જોઈએ કે જે બહુપદી આપણે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ આવો મને બહુપદી નું ભાગાકાર કરવાનું કીધું છે x ની 3 ઘાત + 3x² + 3x - 1 1 x - 1 દ્વારા સોરી ભાગાકાર કરો તો મેં તમને પહેલા લખી દીધું છે કે કોઈ પણ બહુપદી નું ભાગાકાર કરવાનું હોય આનું પેલું પદ ને આનું પેલું પદ આપણે ધ્યાન આપવાનું કે x અને x નો ઘન તો એટલે x ને હું કેટલા વડે ગુણું ત્યારે મને x નો ઘન મળે બીજું કોઈ આપણે જોવાનું નથી तो x ने આપણે x ના વર્ગ સાથે ગુણીશું ત્યારે મને x નો ઘન મળશે એટલે x નો વર્ગ એટલે x નો ઘન આવે એટલે x ને આપણે x ના વર્ગ સાથે ગુણીએ ત્યારે x નો ઘન બાકીનું પદ ને આના સાથે ગુણીએ તો માઈનસ 1 ગુણીએ માઈનસ x² / 2 મળશે માઈનસ x² / 2 મળશે આગળ શું કરવાનું આપણે નિશાની બદલશું માઈનસ આ માઈનસ હતો પ્લસ આ જતા રહ્યા એટલે 3x² x² 2 એટલે આપણે સૂત્રમાં આવું મળે સમજી લો બાજુ ખબર ના પડે બાજુ માટે લખી દેવા બરાબર આ પ્રમાણે આપણે મળે આ નિશાની આપણે ધ્યાનમાં લેવાની નથી હવે 2 3 6 6 અને 7x² 2 આપણે નીચે આ પ્રમાણે મળશે 7x² 2 ઉપરથી ઉતાર્યા 3x બીજી વસ્તુ કે અહીં તમને જે બહુપદી લખો છો આ બહુપદી ને આ બહુપદી તમને શું કરવું જોઈએ ઓર્ડર માં છે ઓર્ડર માં એટલે ઘાત કે પ્રમાણ 3 2 1 0 એ પ્રમાણ આ પણ ભાગાકાર કરવા છે એટલે જે વાત છે એ બંને આપણે પહેલા શું કરી લેવાનું જોઈ લેવાનું પછી આપણે ભાગાકાર સ્ટાર્ટ કરવાનું ચલો હવે આપણે x ને કેટલા વડે ગુણીશું 7x² 2 આવશે તો આપણે અહીં પ્લસ લાવવાનું છે પ્લસ મૂકવો પડે 7 ભાગે 2 પણ મૂકવા પડશે અને x નો વર્ગ ના એટલે 1 પણ મૂકવો પડશે 7x² બરોબર 7x² 2 માઈનસ 1 દ્વિતીય સાથે ગુણાકાર કરશે પ્લસ અને માઈનસ માઈનસ ચલો 1 દ્વિતીયાંશ ગુણ્યા 7 દ્વિતીયાંશ એટલે 7 ચતુર્થાંશ 7 ચતુર્થાંશ x ફરીથી માઈનસ પ્લસ આ જતા રહે 3x 4 7 3x 7 ચતુર્થાંશ x 4 3 12 12 7 19 19 ભાગ્યા 4x અનુપતિ લાસ્ટ પદ આપણે ઉતારી ચલો એકમ કેટલા વડે ગુણે તો 19 ભાગ્યા 4x આવશે x તો છે મારે 19 ભાગ્યા 4 વડે ગુણવા પડે એ 1 પ્લસ વડે એટલે 19 ભાગ્યા 4x અને આપણે 19 ભાગ્યા 4 ગુણ્યા 2 કરશું એટલે 19 2 4 8 નીચે વાળા આવે નીચે વાળા પર છેદ વાળે એટલે 19 માઈનસ 19 18 બરાબર માઈનસ પ્લસ આ જતા રહ્યા 19 ભાગ્યા 4 પ્લસ 1 प्लस ए चार का चार तेवीस भाग्या चार बरोबर એટલે આપણે આ પ્રમાણે આવે ઓકે તો ચલો હવે આગળ વાત ચલો હવે આપણે આગળ વાત કરીએ કે 19 ને કેમ ભાગ કરશું એટલે એકન આપણે 8 મળશે એટલે એકન આપણે 19 ભાગ્યા 8 એટલે 8 * 8 બરોબર એટલે 19 ભાગ્યા 8 એટલે આપણે 27 ભાગ્યા 4 મળશે એટલે શેષ આપણે કેટલી મળી
27 ભાગ્યા 8 આપણને મળે બરાબર આપણે એક ગુણાકાર કરવાનો હતો એટલે એક ભૂલ થઈ ગઈ 8 થઈ ગયો સોરી એટલે થોડું ધ્યાન આપજો એટલે આજે ભાગાકાર કરવાનો રહેશે ચલો હવે આપણે આગળ જઈએ આગળ આપણે બહુપદીના આપણે ભાગાકારની વાત કરીએ તો અવયવની વાત કરીએ ચલો બહુપદીના અવયવ પર હવે બહુપદીના અવયવ પર માટે આપણે તમને કહી દઉં કે આટલા સૂત્ર ખાસ ધ્યાન આવડતા હોવા જોઈએ चलो पहला तो आपने थोड़ी बीजी माहिती मात कर ली है कि तुमने बहुपदी नो अवयव छे के नहीं क्यों आपने ने यो प्रश्न पूछे धारो के तुमने आपने तो लिखी x+1a x की 3 का x² + x + 1 नो अवयव छे के नहीं बरोबर आओ प्रश्न पूछे तो x प्लस वन ये आपको पता ही ना होगा छे कि नहीं तो x प्लस वन बराबर जीरो ले x बराबर आपने माइनस एक कीमत मर से अने x बराबर माइनस एक आ कीमत में मुक्त हो अने एक कीमत आपने जीरो मरे तो x प्लस वन अवयव क्या है जीरो ना मरे तो अवयव ना क्या है आप प्रमाण आपने दाखला सीखी लिया से ओके बीजू वस्तु के तुमने अवयव पढ़ाना चाहिए लगभग एक आई कैंसिल करेगा से बराबर हाँ अवयव जो आपने पढ़ता था जो अंतिम पद गुणा जो प्रथम पद गुणाकार करें मध्यम पद डाला जाए કે તમને આ પરીક્ષામાં કેન્સલ કરે છે પૂછાઈ શકશે નહીં બરોબર બીજી વસ્તુ આગળ વાત કરીએ કે આપણે જે દાખલા આપેલા છે કે અગત્યના સૂત્રો એટલે એ તમારે લગભગ કેન્સલ ઓછા કરેલા છે તો સૂત્ર તૈયાર કરા છે આટલા સૂત્ર તો ખાસ તમને યાદ હોવા જ જોઈએ બરોબર આટલા સૂત્રો તો ખાસ તમને ખબર હોવી જોઈએ બરોબર બીજા સૂત્ર લગભગ આપણને બરોબર આટલા સૂત્રો તો ખાસ બીજા આપણે છે પણ લગભગ કેન્સલ કરેલા છે ચલો આટલા સૂત્રની વાત કરીએ પહેલા a² - b² હવે તમને આ સૂત્ર છે તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ કે આ એક્ઝામ્પલમાં હું કયું સૂત્ર વાપરું તો આપણે કે સમજેલા હોય તો ખબર પડે તે a² - b² એટલે આપણે એનું શું કહે a - b a + b ચલો એ જ રીતે a - b નો વર્ગ વર્ગ એટલે આપણે આ પ્રમાણે શું કહેવાનો પ્રથમ પદ નો વર્ગ માઇનસ એટલે માઇનસ 2ab + b² એ જ રીતે a + b નો વર્ગ a + b નો વર્ગ એટલે a² 2ab + b² ચલો a + b નો વર્ગ a + b નો ઘન પણ એટલે a નો ઘન + b નો ઘન प्लस 3a² b પછી થી 3ab² એ જ રીતે a - b નો ઘન a - b નો ઘન a નો ઘન -b નો ઘન પ્લસ હવે જોઈએ 3a² b એ આગળ શું આવશે માઇનસ આવશે અને એકા શું આવશે 3ab² બરોબર એટલે ખાસ આ પ્રમાણે સૂત્ર યાદ રાખો લાસ્ટ a + b + c નો એટલે a નો વર્ગ b નો વર્ગ c નો વર્ગ 2ab 2bc અને 2ca બરોબર આ પ્રમાણે આટલા સૂત્ર ખાસ તમારે યાદ રાખવાના છે બરોબર તો આપણે આગળ એક થોડા વિકલ્પો જોઈ લઈએ લાસ્ટ હવે આપણે આ પ્રમાણે કિંમત આપેલી છે x નો ઘન + 9x² 26x + 24 આ પ્રમાણે કિંમત આપેલી છે હવે p - 2 p
माइनस टू की किंमत आपने शोधवानी है, એટલે કે x ની જગ્યાએ આપણે -2 મૂકવાનું, x ની જગ્યાએ -2 મૂકવાનું. તો જો -2 નો ઘન પ્લસ 9 -2 નો વર્ગ 26 -2 પ્લસ 24. ઓકે, તમને p - p - p2 ની આપણે કિંમત શોધવાની છે. -2 નો ઘન એટલે -8 આવશે. ચલો પ્લસ 9 આ -2 નો વર્ગ છે પ્લસ 4 થઈ જશે, અને 4 નો ગુણાકાર 9 જોઈએ, 9 જો 36, 52 52 प्लस और माइनस प्लस 24. चलो आओ चाहिए अबे तुम्हारे एकदम से याद रखवानो कि माइनस माइनस वाला और प्लस प्लस वाला अलग अलग तरह के ऐसा साथ में करवाने हैं. तो चलो माइनस 8 माइनस 52 और माइनस 65 36 24 कितना आया प्लस 65 और यहां साइड साइड में कितना आया 0. तो p माइनस 2 की कीमत कितनी है सुन लिया. चलो एक બીજો વિકલ્પ જોઈએ આગળ. x ના ઘન ને 125 ને x - 5 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. હવે આપણે જોઈએ તો જો તમને x નો ઘન છે, હવે તમને વિકલ્પ આ પ્રમાણે આપેલા છે a = 0 b = 250 c = 300 અને d = 125. ચલો હવે આપણે આ પ્રમાણે આપણે લખાય છે. તો ચલો x ના ઘન ને 125 વડે હું ભાગું છું અને x - 5 વડે. તો ચલો સિમ્પલ વસ્તુ છે, તમે x - 5 વડે એને ભાગો તો કેટલી શેષ આપણને મળે છે. ચલો તમને એક વાર જો આ ઓર્ડરમાં નથી સમજી લો. હવે સિમ્પલ આપણે ના ઓર્ડરમાં સમજી લે કે 0 છે એવું સમજી લે. આપણે એકને આ રીતે બનાવી છે 0x² 0x 125 એવું આપણે બનાવી દેવા. આ તો ઓલરેડી આપણે ખબર જાણે ભાગ પરાવર્ત બની છે કે પણ આપણે આઈટી બની છે. ચલો x - 5 ની કેટલા વડે ગુણ x ના વર્ગ સાથે ગુણ અને x નું ઘન થાય અને - 5x² - 5x². ચલો x નું ઘન માઈનસ આ પ્લસ આવડી ગયા કેટલા આયા 5x² આયા. ચલો આપણે આગળ વાત કરીએ પછી 125 સાથે લઈએ. આપણે બીજું પદ છે એટલે ચલો હવે x ના કેટલા વડે ગુણ તો 5x તો કેટલા આવશે 5 x કેટલા 5 એટલે 5x નો વર્ગ આવ્યો. હવે 5x નો -25x હશે -25x હશે માઈનસ પ્લસ આ જતા રહે બરાબર. ચલો હવે આ -25x + 125 વધશે ને. હવે કેટલા વડે ગુણીશ તો માઈનસ આપણે આવશે તો માઈનસ કેટલા વડે 25 વડે હું ગુણીશ એટલે -25 x એટલે -25x અને 25 પંચા 125. હવે તમે લો માઈનસ માઈનસ એટલે પ્લસ થશે 10 125 પ્લસ માઈનસ ઉડી ગયા શેષ કેટલી વધી 0 વધી બરાબર. એટલે જવાબ આપણો શું આવે આ રીતે તમને વિકલ્પો પૂછતા હોય. તો આ રીતે આપણે ઘણા બધા વિકલ્પો છે તે રીતે આપણે વિકલ્પો મેળવી શકાય છે. હવે તમને કહી દઉં કે આ બધા વિકલ્પો આ રીતે તમારે પ્રેક્ટિસ વર્ક ના હોય તો પાઠ્યપુસ્તકમાં જે દાખલા આપે છે એ ગણવાના છે. ओके, तो आपके आटल सुधी राखी है एडवांस मां हैप्पी दिवाली एंड हैप्पी न्यू ईयर.